નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનો હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં શિક્ષક દિવસની ઉજવણી, ભરૂચમાં વિશેષ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયા. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરમાં સપાટો બોલાવ્યો, અંકલેશ્વરમાંથી જંતુનાશક ડુપ્લિકેટ દવા બનાવવાની ફેક્ટરી સાથે એકની ધરપકડ, સાડા 8 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચમાં મેઘ ઉત્સવ છડી, નોમ ગણપતિ ઈદે મિલાદના તહેવારને લઈ રોડ રસ્તા લાઈટ મુદ્દે વિપક્ષો મેદાનમાં, ભરૂચ નગરપાલિકાના પ્રમુખને કરી રજૂઆત. સાચા ખોટાની પરીક્ષા કરવી, આ રીતે વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે. જ્યારે શિક્ષક તેને સાંસારિક અનુભૂતિ મેળવવા માટે એટલે કે જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે. શિક્ષકના મહત્વને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જાડેશ્વર નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ખાતે શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હું મહેશભાઈ સુભાષભાઈ વસાવા, અંકલેશ્વરની શ્રી ટીએમ સાઈ એન્ડ ઈવીએમ વિદ્યા મંદિરમાં ચિત્ર શિક્ષક તરીકે 21 વર્ષથી ફરજ બજાવું છું. મારા અભ્યાસકાળ દરમિયાનથી જ મેં નક્કી કર્યું હતું કે કંઈક વિશેષ કાર્ય કરવું છે. આજે સમાજની અંદર આ સન્માન પ્રાપ્ત કરી હું ગર્વ અનુભવું છું. ભરૂચની અંદર ખૂબ જ એવા ઓછા કલાકારો જે છે જે રંગોળી અને ચિત્રનું કાર્ય કરી રહ્યા છે, પણ હું તમામ કલાકારોનો પણ સહકાર મેળવીને આજે ભરૂચ જિલ્લાને એક કક્ષાએ લઈ જવા માંગુ છું કે કલાનગરી તરીકે ભરૂચને પણ આજે સ્થાન મળે. નરેન્દ્ર મોદી સાહેબના સમયની અંદર 3 વખત મેં બેસ્ટ ટીચરને એવોર્ડ મેળવ્યો છે, બેસ્ટ પેઇન્ટિંગને એવોર્ડ મેળવ્યો છે. મારા વિદ્યાર્થીઓએ આનંદીબેન પટેલના સમયની અંદર 3 વાર બેસ્ટ પેઇન્ટિંગને એવોર્ડ મેળવ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલના સમયમાં પણ મારા વિદ્યાર્થીઓએ પ્રથમ ઇનામ મેળવ્યું છે. મારા વિદ્યાર્થીઓ સાથે હું પણ પ્રગતિ કર્યો છું, મારી શાળા પણ પ્રગતિ કરી રહી છે. અને મુખ્ય શિલ્પીઓ ગણાય તો મારા વિદ્યાર્થીઓ છે, મારી શાળા છે, મારા શાળાના ટ્રસ્ટીઓ છે અને મારા આત્મજનો છે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કાર્યરત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને, પ્રતિભાવશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવા સાથે 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ઇનામ એનાયત કરવામાં આવતા, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી KF વસાવા, અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજરોજ ભરૂચનું જિલ્લા કક્ષાના ટીચર્સ ડેનું સેલિબ્રેશન અહીંયા જાડેશ્વર ખાતે થઈ રહ્યું છે. જિલ્લાના 6 શિક્ષકોને, 2 શિક્ષકો જિલ્લા કક્ષાએ, 4 શિક્ષકો તાલુકા કક્ષાએ, તેઓનું આજે સન્માન પણ થવાનું છે. શિક્ષક દિન આપણી માટે આપણા શિક્ષણ ઉપર, આપણા શિક્ષકો ઉપર વિચારવાનો અને એમને આદરભાવ રજૂ કરવાનો દિવસ હોય છે. આજના દિવસે અમે પણ ધન્યતા અનુભવીએ છીએ. મારી માટે પણ એક આનંદનો વિષય એટલે છે કે હું પણ એક શિક્ષકથી અહીંયા સુધી આવ્યો છું, તો આજના દિવસે આજુ જ્યારે જિલ્લાભરમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે આ સમય અને આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ શિક્ષકોને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરમાંથી જંતુનાશકની ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે. મોંઘવારીના જમાનામાં કરોડપતિ બનવાનું સપનું જોતા અનેક શોર્ટકટ નુસ્ખા અપનાવતા હોય છે, જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી ખેડૂતોને નકલી જંતુનાશક દવા પધરાવી દેવા રૂપિયાની કમાણી કરવાનું કૌભાંડ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી એક વ્યક્તિની 8.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સુદામા એસ્ટેટમાં ડુપ્લિકેટ ખેતીની જંતુનાશક દવાઓનું ગોડાઉન ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ગોડાઉનના તપાસ કરવામાં આવી હતી, જે ગોડાઉનમાં નયનભાઈ ધીરુભાઈ ઉમરેઠિયા નાઉનું હોવાનું સામે આવતા તેમાં ગેરકાયદેસર રીતે અલગ અલગ કંપનીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના
પોતાની તથા બીજાની જિંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારી ભર્યું કૃત્ય કરી જંતુનાશક દવા બનાવી ઇલેક્ટ્રિક મશીન વડે પેકિંગ કરી કંપનીના લેબર મારી જાતે સીલ કરી ખેડૂતોને પધરાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું અને સ્થળ ઉપરથી વિવિધ કંપનીઓના લેબરવાળા તથા નકલી ડુપ્લિકેટ દવાઓની મશીનરી સહિત કુલ અંદાજે 853,680ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કેટલાય ખેડૂતો છેતરાયા છે કે કેમ તે પણ એક તપાસ કરવામાં આવનાર છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતા હોય તે બાબતમાં ભરૂચ એલસીબી ટીમને માનનીય આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડાઓના દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ જે બાબતે ભરૂચ એલસીબી બીએસઆઈ તોરાણી અને એમની ટીમને પેટ્રોલિંગમાં એ દરમિયાન સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે સુદામા એસ્ટેટની અંદર એસ્ટ્રોગેમ ફાર્મા બિલ્ડિંગની અંદર નયનભાઈ ધીરુભાઈ ઉમરેઠિયા કે જેમને પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કોઈ જંતુનાશક દવાનું ઉત્પાદન કરતા હોય આ હકીકત મળતા તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ રેડ દરમિયાન જણાવી આવેલ કે અલગ અલગ ખેતીવાડીમાં ઉપયોગ થતી જંતુનાશક બોટલ્સ પાવડર્સ એની ઉપર મારવાના ઇલેક્ટ્રોનિક મશીન્સ કે જેનાથી સીલ મારી શકાય તથા અલગ અલગ કંપનીના નામ ડુપ્લિકેટ્સ નામ સ્ટીકર્સ મળી આવેલ અને ઇલેક્ટ્રોનિક મશીન્સ અને સાથે જ 853,680 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરેલ આ બાબતમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે તથા ભરૂચ જિલ્લા લેવલે જે પણ અલગ અલગ મંજૂરી લેવાની હોય એવી કોઈ એમની પાસે મંજૂરીઓ ના હોય સીઆરપીસી 41(1)D મુજબ આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ તથા જે પકડાયેલ નયનભાઈ ઉમરેઠિયા તે બી કેમિકલ હોય અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓથી જાણકાર હોય તેમને અલગ અલગ આ મટીરિયલ્સ ખરીદ કરેલ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ જાતે બનાવેલ લિક્વિડ ફોર્મમાં પાઇડર ફોર્મમાં તથા તેના પર લગાવવાના સ્ટીકર્સ એનું પેકિંગ કરવા માટેના મશીનરીઝ આપણું જાતે મેળવી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બેચ નંબર પણ છાપીને અને એની ઉપર કિંમતો પણ છાપીને આ વસ્તુ બનાવતા હોય જે ભરૂચ જિલ્લા એલસીબી દ્વારા ઝડપી પડવામાં આવેલ છે હાલમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પેસ્ટિસાઇડ એરિયા ઇન્સ્પેક્ટર અમિત પટેલનાઓ દ્વારા આ બાબતે ફરિયાદ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે આઈપીસીની સંલગ્ન કલમો તથા સાથે જ ઇન્સેક્ટિસાઇડ એક્ટની અને એના રૂલ્સની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી ચક્ષુદાન જનજાગૃતિના ભાગરૂપે પખવાડિયાની ઉજવણી કરાઈ હતી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ચક્ષુદાન જનજાગૃતિ રેલી યોજાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીર્ઘદ્રષ્ટિથી દેશના અર્ધ નાગરિકને વિનામૂલ્યે આંખો મળી રહે તેવા હેતુથી દેશમાં ચક્ષુદાન અંગે જનજાગૃતિ ફેલાય તે માટે ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી 5 વતી સર્કલ સુધી રેલી યોજી ચક્ષુદાન અંગે જનજાગૃતિ ફેલાવી હતી ચક્ષુદાન અભિયાન રેલી ભરૂચ સિવિલ હોસ્પિટલથી 5 વતી સુધી ડૉક્ટર મહેશ સોજી અને ડૉક્ટર નીતેશ શાહ સિવિલ હોસ્પિટલના કોઓર્ડિનેટર ગોપિકા મિથિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જનજાગૃતિના લખેલા સૂત્રો સાથે પોસ્ટર સાથે રેલીમાં જોડાયા હતા ભરૂચમાં મેઘ ઉત્સવ છડી નોમ ગણપતિ અને ઈદે મિલાદના તહેવારોને લઈ રોડ રસ્તા લાઇટ મુદ્દે વિપક્ષોએ પાલિકાને રજૂઆત કરી હતી ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસી સભ્યો દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે આજ રોજ ભરૂચ નગરપાલિકા વિપક્ષ દ્વારા જે આવનાર તહેવારો છે એ તહેવારોને લઈને એક આજે આવેદનપત્ર આપેલું છે કે જે ભાટીગર મેળો ઉજવાય છે છડી નોમનો એ સમગ્ર ગુજરાત અને ભરૂચમાં વર્ષોથી ચાલી આવતો આ મેળો છે અને એના અનુસંધાને જે ખારવા માછી સમાજ તરફથી વેજરપુર તરફથી જે છડી યાત્રાનો રૂટ છે એને લઈ તથા વાલ્મીકી સમાજ તરફથી જે છડી યુથ છે એને લઈને અમે એના જે પેચવર્ક અને જે ખાડાઓ છે એ ખાડાઓ પેચવર્ક સારી રીતે થાય અને આ ભાટીગર મેળો જે ભરાય છે ચકલા વિસ્તારમાં એ ચકલા વિસ્તારમાં પણ એ ખાડા પુરાય અને સારી રીતે આ મેળો ઉજવાય કે આટલું મોટું જો અહીંયા ભાટીગર મેળો ઉભરાતો હોય અને ભરૂચ જિલ્લાની પબ્લિક ઉભરાતી હોય તો પાણીની વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવે
જે પાણીની વ્યવસ્થા ભાટીગર મેળાવકરણ આરોગ્ય લક્ષ્યની કરવામાં આવે અને જે છડી રૂટ છે ખાસ કરીને ત્યાં ખાડાઓ છે એ ખાડાઓ પણ તાત્કાલિકના ધોરણે પૂરવામાં આવે આરએમસી કરવામાં આવે કે પછી જે કઈ યોજના ધોરણે પૂરવામાં આવે કરે અને સાથે સાથે ડીજીવીસેલ આપણા માધ્યમથી ડીજીવીસેલને કહે છે કે તમારા જે કંઈક વાયરો નીચા ઊંચા છે એને સમાંતર કરવામાં આવે કે જે પ્રમાણે જે છડીની હાઈટ છે એ હાઈટને નડતર ના થાય અને સારી રીતે આ ભરૂચની જનતા આનો આ મેળાનો લાભ લે. ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં થનારી છડી નોમ, મેઘરાજા મહોત્સવ, ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈ પાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈની કામગીરી સહિત દરરોજ નિયમિત પ્રમાણે કરાવવા સાથે વાલ્મીકી સમાજ, ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે કાઢવામાં આવતી છડી યાત્રાના તમામ રૂટ ઉપર તાત્કાલિક રસ્તા ઉપર સાફ સફાઈ કરાવવામાં આવે અને રસ્તાની આજુબાજુ ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં આવે અને ડીટીટી પાવડરનો છંટકાવ કરી છડીના રૂટ ઉપર રસ્તાનું પેચિંગ વર્ક કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વહેલી તકે બિસ્માર રસ્તાઓની કામગીરી કરવામાં આવે તે પણ જરૂરી છે. નમસ્કાર. ભરૂચ નગરપાલિકા દ્વારા આવનાર હિન્દુ તહેવારોને ધ્યાનમાં લઈને છેલ્લા 6 દિવસથી મુખ્ય રસ્તાઓ જે વિસ્તારની અંદર જૂના ભરૂચની અંદર છડી નોમનો પવિત્ર તહેવાર ઉજવાય છે, વેજલપુરથી લઈને બંબાખાના, વેજલપુરથી લઈને જૂના ભરૂચની દરેક રોડ રસ્તાની સાફ સફાઈનું કામ નગરપાલિકા દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી ચાલી રહી છે. મુખ્ય રસ્તાઓ પર જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં આરએમસી અને કાર્પેટિંગનું કામ પણ શરૂ છે. વિરોધ પક્ષ દ્વારા ભરૂચ નગરપાલિકામાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવેલું કે હિન્દુ તહેવારોને ધ્યાનમાં લઈ અને રોડ રસ્તાની સાફ સફાઈ અને યોગ્ય કાર્પેટિંગ થાય એવી રજૂઆતને ધ્યાનમાં લઈ અને આ કામ થાય. પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી ભરૂચ નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર રોડ રસ્તાની સાફ સફાઈ પણ ચાલુ છે અને જે પણ બાકી ક્ષતિ રહી ગઈ છે એ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ એ ક્ષતિ પૂરી કરવામાં આવશે. ભારતીય ટ્રાઇબલ સેના દ્વારા જંગલી પશુઓથી રક્ષણ માટે આવેદનપત્ર સુપ્રત કરાયો હતો. જે સરકારો છે એ આવી બાબતોને ધ્યાન પર લીધી નથી, કારણ કે આ આદિવાસી ગરીબ લોકો અહીંયા રહે છે અને અમને એવું લાગી રહ્યું છે કે આ સરકારો કંઈક ને કંઈક આ બાજુ જે આદિવાસીઓની જમીનો છે, જંગલો છે એ લૂંટવા માટે, કારણ કે આ દેશમાં હવે કોઈની પાસે જમીનો રહી નથી, કારણ આદિવાસી એરિયામાં જ આ બધું ટ્રાઇબલમાં જ છે, ખનિજ છે, પાણી છે, જંગલો છે, બધું જ છે અને આ લૂંટવા માટે આ સરકારો આ જંગલી પ્રાણીઓને રેસ્ક્યુ ન કરીને આદિવાસીઓને જાણી જોઈને મારી રહી છે એવું અમને આની પરથી લાગી રહ્યું છે. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકાના વણખૂટા ગામે કુદરતી હાજતે ગયેલા 9 વર્ષીય કિશોર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને તેને ખેંચીને લઈ જઈ તેનું મોત થયું હતું. જેના સંદર્ભમાં તેમણે જણાવ્યું છે કે દીપડાના હુમલાનો ભોગ બનનારા પરિવારને ઓછામાં ઓછું 10 લાખ રૂપિયાનું વળતર તાત્કાલિક અસરથી મળવું જોઈએ. પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી મળવી જોઈએ. આદમખોર દીપડાને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવે તેવી માંગ સાથે હુમલા નહીં થાય અને આદિવાસી સમાજને સંરક્ષણ માટેના હથિયારના પરવાના આપવામાં આવે અને હિંસક જાનવરોથી બચવા માટે જનજાગૃતિની શિબિર યોજી જાણકારી આપવામાં આવે અને હિંસક જાનવરોથી ભોગ બનેલાના વળતરમાં બાકી કેસ હોય તો તેનો તાત્કાલિક અસરથી વળતર મળે તે માટે કાર્યવાહી કરવાની માંગ સાથે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આજરોજ અમે માન્ય પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર એમના મારફતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત માટે આવ્યા છે. ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના અને ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી તાજેતરમાં ઝઘડિયા તાલુકા નેત્રંગ તાલુકાના વણખૂટા ગામે સલૈયા કુમાર દેવેન્દ્રભાઈ વસાવા નામના એક નાનકડા દીકરાને એ દીકડો ઉઠાવી ગયો અને દીકરાને એ લગભગ 1 કિલોમીટરથી 1.5 કિલોમીટર જેટલું અંદર જંગલમાં લઈ જઈને એને ઘસડીને એને ફાડી ખાધો. આમ તો ટ્રાઇબલ વિસ્તારની અંદર આવા આવા હિંસક જાનવરોનો હુમલાના અવારનવાર કંઈ કેટલાય બનાવો બની, પણ પહેલીવાર આ એક માનવ પર આ હુમલો થયો. એટલા માટે અમે સરકારશ્રીને મારી માગણી છે કે મોટાભાગે આવા હિંસક જાનવરોના ભોગ આદિવાસી સમાજ બને છે. પહેલામાં પહેલી અમારી માગણી તો એ છે કે સલૈયા કુમાર દેવેન્દ્રભાઈ વસાવાના પરિવારને
જે કંઈ વળતર સરકાર આપે છે એના કરતાં અમે 10 લાખથી ઓછું ન મળવું જોઈએ. બીજું કે જે પરિવારે જ પોતાનો એકનો જ દીકરો ગુમાવ્યો છે, એમનો ચિરાગ એમનું ભવિષ્ય જ્યારે ગુમાવી દીધું છે ત્યારે એ પરિવાર હવે જ્યારે એના વગરનો થઈ ગયો છે, તો એ પરિવારમાંથી એક કોઈ પણ એકને સરકારી નોકરી મળવી છે. સાથે સાથે આમ જોઈએ ભાઈ, આદિવાસી સમાજ જ્યારે ટ્રાઇબલ વિસ્તારના જંગલ વિસ્તારમાં રહે છે ત્યારે હવે એના રક્ષણ માટે એને હથિયારોનો પરવાનો પણ મળવો જોઈએ. અને ટ્રાઇબલની અંદર આવા જેટલા પણ કંઈ બનાવો અગાઉ બની ગયા છે, કોઈને વાછરડું ખાઈ ગયા, કોઈ બકરું લઈ ગયો દીપડો આ તે, તો એવા જેટલા પણ કોઈ પેન્ડિંગ કેસ હોય અને જો વળતર જો કોઈ બાકી હોય તો એવા કેસોને તાત્કાલિક જ માહિતી જંગલ ખાતા પાસેથી માહિતી લઈ એને તાત્કાલિક એને વળતર પણ મળવું જોઈએ. અને મોટામાં મોટું સારામાં સારું ઊંચામાં ઊંચું વળતર મળે એવી આ તબક્કે અમારી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીની માગણી છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી ગુરુવંદના સાથે શિક્ષકોના સન્માન સાથે કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે, કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપરાંત જાણીતા શિક્ષણવિદ અને વીર નર્મદ યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના પૂર્વ ડીન ડૉક્ટર વિનોદભાઈ પટેલ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફ્રંટવાળા ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર વિનોદભાઈ પટેલે ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના જીવનમાં ગુરુનો અર્થાત શિક્ષકનું શું મહત્વ છે તે વિશેષ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજ આપી હતી, અને ગુરુનો આદર જળવાય અને એમની દ્વારા પ્રાપ્ત શિક્ષણ થકી પોતાનું અને શિક્ષકનું નામ રોશન થાય તે હેતુ સાથે તે રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી. આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કરાયું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી હતી અને આ જીવન પોતાના શિક્ષકોની અને ગુરુની શીખને ધ્યાનમાં રાખવાની મનોકામના વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી. નમસ્તે, આજ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ મેં શિક્ષક દિવસ મના રહા હૈ ઓર મેં પ્રિન્સિપલ ધ્રુતા મેમ કા રોલ નિભા રહી હું ઓર જો દૂસરે વિદ્યાર્થી હૈ વો ભી દૂસરે શિક્ષક કે રોલ નિભા રહે હૈ. મેં સારી ટીચર્સ કા તહે દિલ સે શુક્રિયા અદા કરતી હું કે વો હમે ઇતના હમે ઇતને પ્યાર સે ભણાતે હૈ હમે ઇતના અચ્છા એડ્યુકેશન દેતે હૈ ઓર મેં જો સારી ટીચર્સન કો થેન્ક બોલતી હું ઓર જો હમારે જો પિલર ઓફ અવર સ્કૂલ હૈ નાજુ સર ઉન્હે ભી મેં થેન્ક યુ કહેતી હું કે વો હમે ઇતના અચ્છા એડ્યુકેશન દેતે હૈ. થેન્ક યુ એન્ડ હેપી ટીચર્સ ડે. જન શિક્ષણ સંસ્થાન, રોટરી ક્લબ ઓફ વાગડા તથા આશીર્વાદ ફાઉન્ડેશન અને અમદાવાદના ઉપક્રમે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણના જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. GSS ના નિયામક અને રોટરી ક્લબ ઓફ વાગડાના પ્રમુખ ઝૈનુલ આબેદીન સૈયદ દ્વારા મેરા ટીચર મેરા હીરો થીમ ઉપર શિક્ષક દિનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણા દેશમાં વર્ષ 1964 થી દર વર્ષની 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જુદા જુદા શૈક્ષણિક ક્ષેત્રોમાં કાર્યરત ગુરુઓનો સન્માન કાર્યક્રમ યોજાતો હોય છે. રાષ્ટ્રીય, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ પણ શિક્ષકોનું સન્માન થાય છે. હાલની સરકારમાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના માર્ગદર્શનમાં કૌશલ્ય ક્ષેત્રે તાલીમ આપી કૌશલ્ય પ્રદાન કરનાર તજજ્ઞોનું પણ ગુરુ તરીકે સન્માન કરવાની શરૂઆત કરેલ છે, જે કૌશલ્ય ક્ષેત્રમાં પ્રશિક્ષણો માટે ખૂબ મહત્વ અને ગૌરવની વાત માનવામાં આવે છે. JSS ભરૂચ દ્વારા પણ કૌશલ્ય ક્ષેત્રે ભરૂચ જિલ્લામાં કામગીરી કરતા કૌશલ્ય આચાર્યોને સન્માનવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં JSS ના એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન પ્રીતિબેન દાણી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૌશલ્ય આચાર્ય શ્રી ઉર્મિલાબેન પઢિયા, નિમિષાબેન વસાવા, સારિકાબેન ક્રિશ્ચિયન, ધર્મિષ્ઠાબેન વસાવાને એવોર્ડ અર્પણ કરાયા હતા, તેમજ વરિષ્ઠ શિક્ષણકારોનો પણ શ્રીમતી ઇન્દિરાબેન રાજ તથા KK રોહિતનું JSS ના રોટરી વાગરા દ્વારા સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888 ના દિવસે તામિલનાડુમાં થયો હતો અને એમના જન્મદિન પ્રસંગે 1964 થી ભારત દેશમાં
શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે એ જ પર્વ માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. આજના કાર્યક્રમમાં સંસ્થાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત આપણા બે વડીલ બોર્ડ મેમ્બર્સ અને શિક્ષક એવા શ્રી કે કે રોહિત સાહેબ અને શ્રી ઇન્દિરાબેન રાજ, કે જેઓ આપણા સંસ્થાના બોર્ડ મેમ્બર્સ પણ છે અને ભરૂચના જાણીતા કેળવણીકાર અગ્રણી વ્યક્તિ છે, આપણી સંસ્થાના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન પ્રીતિબેન દાણી મેડમ, કે જેમના અધ્યક્ષપદે આપણે આજે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં આપણી સાથે સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના આદરણીય હેમાબેન પટેલ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં શિક્ષક દિવસની ઉજવણી, ભરૂચમાં વિશેષ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયા. ભરૂચ એનસીબી પોલીસે અંકલેશ્વરમાં સપાટો બોલાવ્યો. અંકલેશ્વરમાંથી જંતુનાશક ડુપ્લિકેટ દવા બનાવવાની ફેક્ટરી સાથે એકની ધરપકડ, 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચમાં મેઘ ઉત્સવ છડી, નોમ ગણપતિ ઈદે મિલાદના તહેવારને લઈ રોડ રસ્તા લાઈટ મુદ્દે વિપક્ષો મેદાનમાં, ભરૂચ નગરપાલિકાના પ્રમુખને કરી રજૂઆત. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.